તો તમે આ માર્ગ જે કહો છો એ તો આમ આમ હજી તો મને કોઈ અનુભવ નથી, મેં કદી જ્ઞાન લીધું નથી. આ તો મારો હું તમને મળી છું પણ ફર્સ્ટ ટાઈમ, ખાલી મેં ઓલી કેસેટ્સ ને એ તમારા જોયેલા હતા. એટલે અત્યારે મને એવું લાગે છે કે તમે બતાવો છો એ રીતે, એમ લાગે છે કે તમે તો એવું કહો છો કે ઘણું ઇઝી છે, તો પછી બીજા બધા લોકો બી કેમ નથી જોડાતા? અને ભગવાનને પણ ખબર હતી જ્યારે કાળ મોક્ષે ગયા ત્યારે એમને ખબર હતી કે મારા પાછળના બધા અનુયાયીઓ બધા હવે જડ પ્રજા થવાની છે. એ લોકો આટલો કઠમ માર્ગ પણ નથી અપનાવી શકવાના કે આટલું સંયમ બી નથી પાળી શકવાના. તો એમણે કેમ એમના બધા અનુયાયીઓને કોઈને એવું કશું આપીને ના ગયા કે હવે તમે આવી રીતે લોકોને બોધ પમાડો કે આટલું? ના, તો એ પોતે જ ખોટા ના ઠરે. જો બધા પામવાના ના હોય, આ પાંચમા અરામાં ના થઈ શકે, બહુ ઓછા જ. શાસ્ત્રમાં લખ્યું છે કે આ પાંચમા અરામાં 12,500 લોકો એકાવતારી થશે. એકાવતારી પાંચમા અરામાં 12,500, 2 અવતાર, 3 અવતાર, 5 અવતાર, એ તો ઘણા થશે પણ એકાવતારી આટલા જ થશે. એ ભગવાનને ખબર છે, તો પછી એ જે જાણે છે કે આ પોસિબલ નથી, જે પોસિબલ ના હોય તો શું કહેવા બતાડે? જે એની મેળે કુદરતી જે થશે એની મેળે થઈ જશે. પાંચમા અરાના એન્ડ સુધી, એન્ડમાં છેલ્લા 4 આવા રીતના હશે મનુષ્ય બીજમાં. અને એકાવતારી સાલી 12,500 થશે કે છે. જોકે બીજા 2 અવતારી, 3 અવતારી, 4 અવતારી પાંચમા અરામાં થઈ શકશે, પણ 6 અરામ તો બિલકુલ નહીં. ધર્મ જ જેવું નથી રહેવાનું, મનુષ્ય બી પણ ધર્મ તો ઘટી જવાનો, ઘટવાનો પણ ઘટી 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 છેલ્લે તો 4 જ ધર્મવાળા રહેશે. છેલ્લે જ્યારે એન્ડ આવશે ત્યારે જે હોય. પણ ઇન શોર્ટ આપણે આટલું સમજો ને કે અત્યારે જે કંઈ છે આ આક્રમ ગાડી આવી છે, જેટલા ચડી બેઠા એટલું સાચું. પછી બધું આ ચૂથાછૂત કરવા રહેશે તો ક્યાંનો ક્યાંય રખડી મરશે. એને તમે લઈ લો અને પકડી લો, આ કંઈ અઘરું છે નહીં, સમજવાનું જ છે. અને જ્યારે તમે તત્વજ્ઞાનના શાસ્ત્રો જ્યારે તમે ટેલી કરશો ને ત્યારે એક્ઝેક્ટ લાગશે કે આ જે બધું કહે છે તો આપણને રે વર્તે છે. જે કહે છે ને એવું બરોબર છે.